ગુજરાત અનેક વખત મુશ્કેલીમાં આવ્યું ત્યારે રાહુલજીને ગુજરાતની જનતાની ખબર પૂછવાનો સમય ન હતો. ગુજરાત કોરોના કાળમાં તકલીફોથી ગુજરી રહ્યું હતું ત્યારે પણ રાહુલજી ગુજરાતમાં ના આવ્યા. ગુજરાતની અંદર અનેક વખત પૂર આવ્યા ત્યારે પણ રાહુલજી ગુજરાતમાં ના આવ્યા. ગુજરાતની અંદર એવી દુર્ઘટનાઓ બની એ વખતે પણ ના આવ્યા. મોરબીની દુર્ઘટના વખતે પ્રધાનમંત્રી ખુદ આવ્યા પરંતુ રાહુલજીને એ વખતે સમય ન મળ્યો. પરંતુ અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માત્ર દેખાવ કરવાના ઈરાદાથી રાહુલ ગાંધીજીનું જે સ્ટેટમેન્ટ હતું હિન્દુ વિરોધી એની વિરુદ્ધમાં દેખાવો કરવા માટે ત્યાં આવ્યા. એના ઉપર પથરાવો થયા અને સામસામી ફરિયાદો થઈ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ઘવાયા, પોલીસ પણ ઘવાઈ. એ વખતે માત્ર ગુજરાતને બદનામ કરવાના બાના માટે રાહુલજી ગુજરાતમાં આવ્યા છે અને એ બાને પોતાની રાજનીતિ કરી રહ્યા છે. ત્યારે મારે રાહુલજીને કહેવાની છે કે જો ખરેખર તમને ગુજરાતની જનતાની ચિંતા હોય તો જ્યારે ગુજરાતની જનતા તકલીફમાં હોય ત્યારે આવવું જોઈતું હતું. પણ ગુજરાતને બદનામ કરવાની જે વર્ષોની પરંપરા છે એ હવે છોડવી જોઈએ, છોડી અને રચનાત્મક ભૂમિકામાં આવવું જોઈએ. જે રાજકીય પક્ષો છે એકબીજાના સામે વિરોધ પ્રદર્શિત કરવો એ સૌનો અધિકાર છે. એ અધિકાર કોંગ્રેસ પણ ભોગવે છે. હું જ્યારે કોંગ્રેસ પક્ષનો અધ્યક્ષ હતો ત્યારે ખાનપુરનું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે એ કાર્યાલયને તાળું દેવાની ઘટના પણ બની હતી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ કરી હતી. છતાં એ વખતે નાનકડી ફરિયાદ કરીને હેરાન કરવાના પણ ક્યારે પ્રયાસો થયા નથી. ત્યારે આવી બાબતની અંદર પૂર્વ તૈયારી કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપર હુમલો કરવો અને પછી એના માટે થઈને રાજનીતિ કરવા માટે ત્યાંથી દિલ્હીથી અહીંયા પહોંચવું એ ગુજરાતને બદનામી આપવા સિવાયનો બીજો કોઈ નથી. જો ખરેખર અહીંયા ગુજરાત કોંગ્રેસને ઊભી કરવી હોય તો કોંગ્રેસના આગેવાનોએ પ્રજાની વચ્ચે જવું જોઈએ અને પ્રજાની વચ્ચે જઈ અને પ્રજાના દુઃખ દર્દો સાંભળવા જોઈએ, ફરિયાદો સાંભળવી જોઈએ. આ ઘટનાઓ બની, જે રાજકોટની ઘટના બની હોય કે સુરતની હોય કે મોરબીની હોય, એ વખતે રાહુલજી કેમ ના આવ્યા? અને ખરેખર જો એમને ચિંતા હોય તો એમણે રાજકોટ જવું જોઈતું હતું. એને બદલે આ બાના જે પોતે આવ્યા છે રાજનીતિ કરવા, એ બાના હેઠળ પીડિતોની સહાનુભૂતિ મેળવવા માટે રાજકોટના પીડિતોને અમદાવાદ બોલાવ્યા છે. તો એ આટલા વખત પછી આ માત્ર રાજનીતિ કરવા શું, એ બીજું શું છે? બીજું પીડિતો માટે છે અત્યાર સુધી શું કર્યું? પીડિતો માટે ગુજરાત સરકાર સખત પગલાં લઈ રહી છે, સુધારાત્મક પગલાં લઈ રહી છે અને એની અંદર જે કોઈ દોષી છે એ દોષીને છોડવાના નથી એવી જાહેરાત કરી છે. આજે દોષી લોકો છે એ કેટલાય જેલમાં છે અને બાકીના જેલમાં જવાની તૈયારી કરી રહ્યા છે. એની પડખે આખું ગુજરાત છે, સહાનુભૂતિ ગુજરાત આખાની જનતાની છે, ત્યારે એના નામે રાજનીતિ પણ ન કરવી જોઈએ. જો ધર્મ છે અને શ્રદ્ધા છે એમાં રાજનીતિ નહીં ભેળવવી જોઈએ. જો ખરેખર એ શિવ ભક્ત હોય તો ચૂંટણી વખતે જ શિવ ભક્ત ભક્તિ રાહુલજીને શું કરવા આવે છે? અને એ શિવભક્તિ સંસદની અંદર ક્યાં કરવાની જરૂર હતી? એનો ફોટો, ભગવાનનો ફોટો ત્યાં બતાવવાની જરૂર નથી. ભગવાનનો ફોટો તો અંદર પડેલો હોય છે અને એ તમારે જે મંદિરોમાં જાઓ ત્યારે તમારે શ્રદ્ધાથી માથું ઓટોમેટિક જેને હોય ભક્તિ એ નમી જતું હોય છે. પણ આ ભક્તિ છે એ માત્ર રાજનીતિક ભક્તિ છે અને પોતાને જે શંકરના ભક્ત સાબિત કરવા માટે એમણે આ શંકર ભગવાનની વાત કરી છે. મને કોઈ જગ્યાએ એવો દાખલો નથી કે રાહુલજી શંકરજી ભગવાન સાથે જોડાયેલા હોય એવું કોઈ જગ્યાએ જોયું હોય તો. એટલે આ ભગવાન છે એ બધાના હૃદયમાં બિરાજે છે અને જો શ્રદ્ધા હોય એણે રાજનીતિ કરતી વખતે ભગવાનનું નામ લેવાની જરૂર નથી.